समाचारों पर नजर करिए तो भारत सरकार ना सूचना अने प्रसारण मंत्रालय द्वारा कुकाबाव वडिया तालुका ना અનીડા ગામે પ્રાથમિક શાળામાં બેટી બચાવો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓની જાણકારીને માહિતી મળે તે માટેનો હતો। અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના અનીડા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામજનો શિક્ષકોને સરપંચ સહિત આગેવાનોને આમંત્રિત કરી બહેનોની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ તેમજ સન્માનિત કર્યા અને સરકારની યોજનાથી માહિતગાર કર્યા। બે મોટા અભિયાન બેટી બચાવો સ્વચ્છ ભારત અભિયાન આ બંને અભિયાનોમાં ભાગીદારી મળે ને લોકોમાં જાગૃતતા મળે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ દ્વારા અનીડા ગામે પ્રાથમિક શાળાથી મેઇન બજારના માર્ગો પર રેલી યોજી લોકોમાં સરકારની વિવિધ યોજનાઓના સૂત્રોચ્ચાર કરી લોકોમાં સરકારની વિવિધ યોજનાથી જાગૃત કરવામાં આવ્યા હતા। ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો ભાવનગર દ્વારા આજે અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના અનીડા ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારત સરકારની વિવિધ યોજનાઓ સંદર્ભે લોકોને જાણકારી મળે, માહિતી મળે અને સાથે જ ભારત સરકારના બે મોટા અભિયાન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, આ બંને અભિયાનમાં લોક ભાગીદારી વધે અને જાગૃતતા આવે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકાના વિસ્તરણ અધિકારી, સ્વચ્છ ભારત મિશનના ક્લસ્ટર કોર્ડિનેટર્સ તેમજ તેના એન્જિનિયર, ગામના સરપંચ, આગેવાનો તેમજ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિ રહી। સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હવે પછી દેશમાં થનારા સ્વચ્છતા સર્વેક્ષણ જે ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેના વિશે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા। સાથે સાથે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં લોકો પોતાની સહભાગીદારી નિભાવે તેવા ઉદ્દેશ્યથી લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા। પરેશ પરમાર સાથે અને ગુજરાત ન્યૂઝ વડી।